વધુ લાલચ બુરી બલા. અંજાર તાલુકામાં અનેકને વધુ લાલચ આપી શીશામાં ઉતારી લાખોની ઠગાઈ. અંજાર તાલુકાના મોટી નાગલપર માતામાં અને તેના પરિવારજનોએ મોટી નાગલપર ગામના 18 જેટલા લોકોને લાલચમાં ફસાવી અલગ અલગ સ્કીમોના સપનાઓ બતાવી 40,66,000 સાથે 14 તોલા સોનાના દાગીના પર લોન મેળવી રફુચક્કર થઈ જતા અંજાર પંથકમાં ચકચાર મચી ગયો છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અંજાર તાલુકાના મોટી નાગલપર વર્ણેશ્વર સોસાયટીમાં રહેતા દીપ્તિબેન અમિત બચુગર ગોસ્વામી નામના મહિલાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલા તારીખ 28/6 ઘેર હતા ત્યારે તેમના કુટુંબી ફઈ ઉર્મિલાબેન ઉર્ફે માતામાં ગોવિંદપુરી ગોસ્વામી અને તેની દીકરી રિંકુ ફરિયાદીના ઘેર આવ્યા હતા. ત્યારે માતામાએ ફરિયાદીને સ્કીમ બતાવી લાલચ આપી ફસાવી દીધી હતી, જેમાં ફરિયાદીએ 50,000 આપી દીધા હતા, જેમાં 6 મહિના વ્યાજ સાથે 60,000 પાછા આપવાના હતા. આમ ધીમે ધીમે વધુ લાલચમાં ફસાઈ જતા બીજી વખત 2,50,000 અને છેલ્લે ત્રીજી વખત ઘરના દાગીના પર લોન મેળવી 95,000 લઈ લીધા હતા. પૈસા 5 વ્યાજ સહિત લેવાની વાત આવતા બહાના ચાલુ થયા હતા અને થોડા દિવસો બાદ આરોપી મહિલા 30 બારના ઘરનું સામાન ભરી પલાયન થઈ જતા ફરિયાદીને રાતે પાણીએ રોવું પડ્યું હતું. મારું નામ ગોસ્વામી દીપ્તિ, હું મોટી નાગલપરમાં રહું છું. અહીંયા કને માતામાં કરીને ઓળખાતા, એનું નામ છે ઉર્મિલાબેન, એમના હસબેન્ડનું નામ છે ગોવિંદગીરી, એમના 2 ડોટર દશરથગીરી દર્શનગીરી અહીંયા કને મોટી રકમમાં કૌભાંડ કરીને ગયા છે. અમારી આવી ગરીબ બહેનોના પૈસા લઈને ગયા છે. કુલ રકમ 40,67,000 જેવો કરીને ગયેલા છે અહીંયાથી. અમને પોલીસ સાથેથી ને સારો સરકાર મળેલો છે. હજી અમને એ જ અપેક્ષા છે કે આનાથી સારો સરકાર મળે ને જલ્દીથી જલ્દી જેમ બને તેમ અમારા પૈસા પરત કરાવે એવી અમને પોલીસ પાસેથી અપેક્ષાઓ છે. હું ફરિયાદી દીપ્તિબેન ગોસ્વામી, આ મારી સાથે છે ક્રિષ્ણાબેન જેઠવા, એમના બી અહીંયા કને 9 લાખ ને ઉપર કાંઈ ગોલ્ડ છે 3-1 તોલા જેટલું. આ છે અહીંયા કને બેન જલુબેન કરીને, એમના બી 30-40 લાખ કરીને લોન લેવડાવીને એમના બી અહીંયાથી ગયા છે. આ બહેનો છે બધા મારી સાથે, એના બી એવી રીતે. આ છે કોકિલાબેન ખોડિયાલ કરીને, એમના બી 7.5 લાખ રૂપિયા જેવી પરત રકમ કરી છે. રોજ બી રોજ એને કહીએ છીએ કે તમે બેન પરત કરાવો રકમ, તો તે ગામ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. અમારી એ જ અપેક્ષા છે કે આમને તમે ઝડપીથી ઝડપી પકડી ને અમારે આનું કાંઈ પણ તમે ઝડપીથી ઝડપી કરાવો, અમારી બહેનોની એક જ માંગ છે. ધીમે ધીમે આ વાત મોટી નાગલપરમાં વાયુ વેગે ફેલાતા ભોગ બનેલા લોકોમાં 18 જણા સામે આવ્યા હતા, જેને આરોપીએ પૈસામાં વધુ વ્યાજની લાલચ આપી શીશામાં ઉતારી દીધા હતા. મારું નામ રૂપાલી ચૌહાણ છે, હું ગામ નાગલપર મોટી નાગલપરમાં રહું છું અને આ ઉર્મિલાબેન કરીને માતામાં તરીકે ઓળખાતા હતા ગામમાં. એ અમારા ગામમાં 18 વર્ષથી રહેતા હતા. એને આ ગામને છેતરપિંડી કરીને અમારા ગામના બધી બહેનોના રૂપિયા લૂંટીને લઈ ગયા છે અને અમે આ બધાને આમ પોલીસને વિનંતી કરે છે કે અમારા રૂપિયા આ જલ્દથી જલ્દ અમને વાપસ દેરાવે અને આ બહેનોના મહેનતના રૂપિયા છે જે એ લઈને ફરાર થઈ ગઈ છે આ ગામથી. ઉર્મિલાબેન ગોસ્વામી 18 વર્ષ આ ગામમાં એ છેલ્લા 20 વર્ષથી રહેતા હતા અને એમના દીકરા અને દીકરીએ બધા સાથે સહપરિવાર રહેતો હતો અને અમારા સાથે છેતરપિંડી કરીને ગયેલા છે. હું ખોડિયાર કોકિલા, મારે નાગલપરમાં રહેવાનું છે. અમે 1.5 વર્ષ ત્યાં રહેવા આવ્યા છીએ અને માતામાં જે અહીંયા નાગલપરમાં ઓળખા છે 18 વર્ષ ત્યાં રહે છે. અહીંયા કને રહેતા હતા એ લોકો અને અમારા પાસે આવી અને અમને ખોટી, અમે સામાન્ય માણસ છીએ જે અમે કમાઈ ખાઈ એવા છીએ અને એ લોકો આવું આ ધંધા શીખવાડ્યા અમને કે ભાઈ હવે તમે બેંકમાં હાલો ને લોન ઉપડાવી દઉં તમને અને એના હપ્તા હું ભરીશ અને પછી તમને એ ક્લિયર થશે એટલે પરત કરી આપીશ તમારે રકમ. અને પછી થોડોક ટાઈમમાં અમે એ હપ્તા પણ 2-3 મહિના ભર્યા એને રેગ્યુલર અને પછી થોડો થોડો ટાઈમ પછી અમને એના ફસાવતા ગયા અને પછી ગોલ્ડ લોન અપાવી દાગીનું ગીરવે રખાવ્યું અને પછી એના પર લોન ઉપાડીને પણ એ અમારા પાસેથી લઈ ગયા ઉછીના અને પછી એ લોકો થોડોક ટાઈમમાં હવે તમને આપી દઈશ કઢાવી દઈશ એમ કરી અને પછી એ લોકો ત્યાંથી નાસી ગયા 17-18 આમ તો ઘણા જ છે પણ જે લોકો બહાર નથી આવતા એમ ધીમે ધીમે હવે ખબર પડે છે બધાને. મારું નામ રાણીબેન છે, નાગલપરમાં આજે લગભગ 25-27 વર્ષથી હું રહું છું અને અમે છે ને માતામાં આમ છાશ દૂધને વેચતા હતા. ઘણા બધા એની આગળથી લેતા હતા, એમાં મારા દીકરોને વહુ પણ એમ કે અમારા છોકરા લેતા હતા એની આગળ અને એને આમ ક્યારેક ક્યારેક એવી રીતે વાત મીઠી મીઠી કરી અને પછી એક દિવસ એણે એમ કીધું હશે કે મને પૈસા દે અને પ્લોટ લેવો છે થોડાક ઘટે છે તો એમ કે હું પછી તને 1 તારીખના 101% દઈ દઈશ મારા જમાઈના ને એનો ખેતર વેચાશે એટલે એમાંથી તને ચૂકવી દઈશ એમ કરી ફોસલાવીને 2.5 લાખ રૂપિયા લઈ ગઈ છે.
સમજ્યા. અને પછી એકવાર એને વહુએ કીધું કે કાલે આપી દેશો ને એમ, આગલે દિવસે એને કીધું તો કે ના, હું પહેલી તારીખના તને ચોક્કસ આપી દઈશ એમ, એક બે દિવસમાં. અને પછી છાશ લેવા ગઈ વહુ, તો જોયું તો દરવાજાને ખુલ્લા હતા, કોઈ હતું જ નહીં. એવી રીતે પછી ખબર પડી કે આ તો એમ કે ગામ મૂકીને ભાગી ગયા એમ. ફરિયાદ પ્રમાણે આરોપીઓમાં ઉર્મિલાબેન ઉર્ફે માતામાં ગોવિંદપુરી ગોસ્વામી, દશરથગીરી ગોવિંદપુરી, દર્શનગીરી ગોવિંદપુરી, ગોવિંદગીરી ગોસ્વામી, રમીલાબેન નરેશપુરી ગોસ્વામી, ત્યાં રિંકુબેન ચેતનપુરી ગોસ્વામી વિરુદ્ધ અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર. સરપંચ શ્રી હર્ષીભાઈ સિંચ. પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મને છેલ્લા 10 વર્ષથી મારા પર વિશ્વાસ મૂક્યો છે, જે આ વખતે પણ મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. જાહેર આભાર. જયાબેન પ્રવીણચંદ્ર છાભૈયા, નવનિયુક્ત સરપંચ શ્રી વિદળા ગ્રામ પંચાયત. પ્રવીણચંદ્ર છાભૈયા, પેનલ પ્રણેતા. માંડવી તાલુકાના બિદડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો, ગામના સર્વે વડીલો, અગ્રણીઓ, માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું. અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાની નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ. લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો, કાર્યકરો, સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ. વાડાપદર ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર. સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ. વાડાપદર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા, ગામ વાડાપદર. નોંધ. સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.